ધોરણ 1 થી 5 ના ઓફલાઈન વર્ગ શરૂ કરવાનો નિર્ણય કરાયો ત્યારે ઓલ ગુજરાત વાલી મંડળ પ્રમુખ નરેશ શાહે કહ્યું, રાજ્ય સરકારનો નિર્ણય જોખમી પગલું છે। કોઈ બાળક સંક્રમિત થશે તો તેની જવાબદારી શિક્ષણ મંત્રીની હશે। સરકાર સ્કૂલો શરૂ કરે તે પહેલા ગુજરાત બોર્ડ કોર્સ નક્કી કરે। સરકારે સ્કૂલોના દબાણથી આ નિર્ણય કર્યો છે। ત્યારે શાળા સંચાલક મહામંડળ પ્રમુખ ભાસ્કર પટેલે નિર્ણયને આવકાર્યો। ભાસ્કર પટેલે કહ્યું, રાજ્ય સરકારના નિર્ણયને આવકારીએ છીએ। લાંબા સમયથી વિદ્યાર્થીઓએ સ્કૂલ જોઈ નથી। અમે ધોરણ 6 થી 12 ના વર્ગો ચાલુ છે, તેમજ 1 થી 5 ના વર્ગો ચલાવીશું અને બાળકોની પણ કાળજી રાખીશું। આજ રોજ ગુજરાત સરકારે 1 થી 5 ધોરણની શાળાઓ જે રીતે ચાલુ કરવાની વાત કરી છે એ શિક્ષણ બગડવું ના જોઈએ એમ વાલી મંડળનું મારણ છે। પરંતુ 12 વર્ષથી નીચેના બાળકોની હજુ સુધી રસી આવી નથી। રાજ્ય સરકારે એક પણ બાળકને રસી મૂકી નથી। આ જોખમી પગલું છે। જો કોઈ પણ બાળક સંક્રમિત ગુજરાતમાં થશે તો એની સંપૂર્ણ જવાબદારી માન્ય શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાડી ઉપર આવશે એવું વાલી મંડળનું માનવું છે। બીજું એક એવું છે વાલી મંડળનું કે અત્યારે 6 મહિના ગુજરાત બોર્ડની સ્કૂલો ચાલુ થઈ ગયા પણ સ્કૂલ ચાલુ હજુ થઈ નથી, એટલે કે હવે 6 મહિનાનો કોર્સ જ ભણાવવાનો રહેશે। તો રાજ્ય સરકાર સ્કૂલો ચાલુ થયા પહેલાં પોતાનો કોર્સ નક્કી કરે ગુજરાત બોર્ડનો કે કેટલો કોર્સ બાળકોને ભણાવો, જેથી શિક્ષકોને બી ख्याल आए कि अमारे केटलो कोर्स भणावो छे। अने राज्य सरकारे एटला माटे आ स्कूलों चालू करावडाई जे स्कूलोवाळाना दबाणथी के फी लेवी, आखा वर्षनी फी बाळको जोडे लेवी पड़े माटे राज्य सरकारे आ पगलुं भर्युं छे। गत शिक्षण मंत्री जे भूतपूर्व शिक्षण मंत्री हता एमणे 25% फी माफीनी वात करी हती। ए फी 25% माफी पहेला राज्य सरकार करावे पछी शाळाओ खोले एवुं वाली मंडळनुं मानवुं छे। शिक्षण प्रधान जीतूभाई वाघाणी साहेबे धोरण 1 थी 5 ना वर्गो शरू करवानी जे जाहेरात करी छे અને આવતીકાલથી આ 1 થી 5માં શિક્ષણ કાર્ય શરૂ થનાર છે તેને ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ તરીકે અમો આવકારીએ છીએ। ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓ છેલ્લા 1.5 વર્ષથી એમણે ક્લાસરૂમ નથી જોયો, શાળાનું મેદાન નથી જોયું અને એ લોકો પ્રત્યક્ષ શિક્ષણથી વંચિત રહ્યા હતા। તેવા સંજોગોમાં અને જ્યારે હવે કોરોનાના કેસીસ કંટ્રોલમાં છે ત્યારે આ જાહેરાતને અમે આવકારીએ છીએ। એટલું જ નહીં, 6 થી 12ના વર્ગો વ્યવસ્થિત ચાલી રહ્યા છે એમાં અમે એસઓપીનો પૂરેપૂરો અમલ કરીએ છીએ અને અમલ મુજબ જ અમે ધોરણ 1 થી 5માં પણ ધ્યાન આપીશું। અને વાલીઓને આપના માધ્યમથી અમે વિનંતી કરીએ છીએ કે શક્ય હોય તો આપના બાળકને હવે શાળામાં મોકલો અને શિક્ષણ મંત્રીશ્રીને વિનંતી કરીએ છીએ કે ધોરણ 6 થી 12માં હવે પ્રત્યક્ષ શિક્ષણ માટે જ તેઓ જાહેરાત કરે અને ઓનલાઈન શિક્ષણ બંધ કરવા માટે અમને છૂટ આપે।